નમસ્કાર, હું છું સંજય રાવલ. જેએસટી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ભરૂચની ભરૂચના દહેજ નજીક બાઇક અને ટેરર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત, એકને ઈજાઓ પહોંચી. ખેરબમમાં સ્વામી વિવેકાનંદ હોલ ખાતે મહિલા આયોગ અને આઈસીડીસીએસ વિભાગ દ્વારા મહિલાઓને કાયદાઓ તેમજ યોજનાઓની જાણકારી માટે તેમજ કાયદાઓના પ્રચાર પ્રસાર માટે કાયદાકીય શિબિરનું આયોજન કરાયું. સાપુતારાને અડીને આવેલી મહારાષ્ટ્રની હદમાં નાસિક પોલીસની દાદાગીરી, વર્દીગારી પોલીસની ગુંડાગીરી સામે આવી. સાપુતારાના એક સામાજિક કાર્યકરને કોઈપણ કારણ વગર ઢોર માર માર્યો. સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં નકલી જીએસટી ઓફિસર બનીને એક વેપારી પાસેથી રૂપિયા 1.5 લાખની છેતરપિંડી આચરી હતી, જેને લઈને પોલીસે 5 વિરુદ્ધ ગુનો નોંધી અગાઉ 3 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ 2 પોલીસ કર્મીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદના પાજરાપોર પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરાઈ. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં વેસ્ટ કચરાના નિકાલ માટે મહાદેવ ગામ બાકરોલ ખાતે ફરવાયેલા ડમ્પિંગ સાઇટ જગ્યાનો વિરોધ વધુ વકર્યો છે. હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટામાં ગ્રીન વિલેજ રેસ્ટોરન્ટ ગ્રુપ આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પ્રાંતિત કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ જોશી બાલ મંદિરમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. અતિકનો દીકરો અસંત એકાઉન્ટમાં ઠાર, શૂટર ગુલામ પણ ઠાર, બંને પર 5 લાખનું ઇનામ હતું. રાજકોટમાં ટાઈમ બોમ્બ ફૂટ્યો, મહિલા આવીને બોમ્બ આપી ગઈ અને રાત્રે થયો બ્લાસ્ટ. યુપીથી પ્રયાગરાજ અતિકને લાવવા લઈ જવાનો ખર્ચ 10 લાખ. ભારતની ઇકોનોમી સ્થિર છે, ભારતમાં 2 આંકડામાં ફુગાવો રહેતો, ગોયલ. બાળકને જન્મ આપી હોસ્પિટલ જતી હતી મહિલા, અકસ્માતમાં બાળક માતાનું મોત, પતિ ગંભીર. કમનસીબે રેલવે જેવી મહત્વની અને પાયાની જરૂરિયાત રાજકારણના અખાડામાં ફેરવાઈ ગઈ, પીએમ મોદી. દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો ડિસ્ટિલેશન પ્લાન્ટ ધોધા નજીક બની ગયો છે, મંત્રી. કાશી વિશ્વનાથમાં ભક્તોએ 50 કરોડથી વધુ રોકડ દાન કર્યું અને સોનું પણ ચડાવ્યું. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.